ભરૂચમાં એસએસડી દ્વારા મણિપુરમાં મહિલાઓ ઉપર થયેલ અત્યાચારના વિરોધમાં વિશાળ રેલી યોજવામાં આવી. આજે જે અમે રેલી કાઢી છે એસએસડી દ્વારા, તો ભારતમાં જે અત્યાચાર થઈ રહ્યા છે, ગુજરાતમાં જે અત્યાચારો થાય છે એસસી એસટી સમાજ પર, બહેનો અને ભાઈઓ પર, બહેનોનો રેપ થાય છે, ભાઈઓની જમીનો લેવાય છે, હત્યાઓ થાય છે, આ બધા જે અત્યાચારો થાય છે તેના વિરોધમાંથી અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે, જે શાંતિપૂર્ણ રીતે અહીં સુધી પહોંચ્યા છે અને હવે કલેક્ટર કચેરી પહોંચી અમે આવેદનપત્ર આપવાના છે. એસસી એસટી એક્ટ હોવા છતાં પણ અત્યારે અત્યાચારો એટલા વધી રહ્યા છે કે પૂરજોશમાં એનું કોઈ મતલબ એની કોઈ રોકટોક થતી નથી, પોલીસ તંત્ર દ્વારા પણ કંઈક હાથ ધરાય થતી નથી. તો બસ એ જ મારી અપીલ છે કે એસસી એસટીના અત્યાચારો બંધ થાય, એના પર અંકુશ આવે અને ભવિષ્યમાં અત્યાચારો ના થાય એવી અમારી અપીલ છે. જય ભીમ, જય સંવિધાન, જય જોહર. જે મણિપુરની અંદર જે ઘટના બની છે, જે આપણી બેન દીકરીઓ ઉપર જે અત્યાચાર થાય છે, જે નગ્ન અવસ્થાની અંદર કપડાં કાઢીને જુલુસ નીકળવામાં આવ્યો છે, અને એના અનુસંધાનની અંદર અમે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જ્યારે આ ભારત દેશને ભારત માતા કહેવામાં આવે છે કે ભારત માતા કી જય દરેક ભારતીય એવું બોલે છે, તો શું આ ભારત દેશની અંદર જે ભારત માતા કહેવામાં આવે છે તો શું સન્માન સ્ત્રીને મળે છે ખરું? નથી મળતું. તો આ જે ભારત દેશને જો માતા કહેવામાં આવે તો આપણી બેન દીકરીઓને ઇજ્જત કેમ મળતી નથી? કેમ આ નગ્ન અવસ્થામાં ફરવામાં આવે છે? બેન દીકરીઓને ખરે આમ અને બળાત્કાર કરી અને એને મર્ડર કરી દેવામાં આવે છે, એને રાતના હળગાવી દેવામાં આવે છે, એને મંદિરની અંદર હવન કુંડની અંદર સળગાવી દેવામાં આવે છે. જ્યારે ભારત દેશની પ્રતિજ્ઞામાં એવું લખેલું છે કે ભારત અમારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો શું આ દેશની અંદર એસસી એસટી ઓબીસી ઓર લઘુમતી ભાઈ બહેન નથી? તો આ એસસી એસટી ઓબીસી પર જે અત્યાચારો થાય છે એને સરકાર આંખ આરા કાન કરી અને એને જે છાવણી રહે છે અને ગુંડારાજ લાવે છે. જો કદાચ અમને એવું લાગે છે કે આ સરકાર ગુંડાઓને છૂટ આપી છે કે તમે ખુલ્લેઆમ આ અત્યાચાર કરો, અને હવે પછી જો આ સરકાર જાગે નહીં તો અમારે ના છૂટકે એસસી એસટી ઓબીસીને આ રસ્તા રોકો આંદોલન કરવાની જરૂર પડશે, અને એનું જે કંઈક થશે એ શાસન પ્રશાસન અને બેઠેલી સરકારની તમામ જવાબદારી રહેશે. અને હવે પછી જ્યારે પણ એ કહેવામાં આવે છે કે સ્પ્રિંગને જેટલી તમે દબાવો છો અને પછી જો છટકે છે તો એ કયા અંશે પહોંચે છે એ બધાને ખબર જ છે. તો આ સરકારને એક આપણે આવેદન કરીએ છીએ કે આના ઉપર તમે ધ્યાન દોરો અને એસટી એસટી ઓબીસી પર અત્યાચાર બંધ કરો. અને હું જે રાષ્ટ્રપતિ આપણી જે બહેન છે મુર્મુજી, એમને એક સંદેશ આપવા માંગુ છું કે બહેનજી, તમારી જો આ રાષ્ટ્રપતિની એ હોય પદવી હોય ને તમારા જો દેશની અંદર આ સ્ત્રીઓને માન સન્માન નથી મળતું તો તમારે રાષ્ટ્રપતિ રહેવું બેકાર છે એમ. તો જય ભીમ, જય જોહર, જય સંવિધાન.